स्टैंडर्ड 9, एसएस चैप्टर नंबर 9, फंडामेंटल राइट्स, फंडामेंटल ड्यूटीज एंड डायरेक्टिव प्रिंसिपल्स ऑफ स्टेट पॉलिसी, पार्ट 3। फंडामेंटल ड्यूटीज, द पीपल ऑफ इंडिया वेर मोर अवेर ऑफ देयर राइट्स एंड ड्यूटीज सिंस एंशियंट टाइम। એટલે એવું નથી કે કોન્સ્ટિટ્યુશનમાં લખ્યું પછી જ આપણને રાઇટ્સ ને ડ્યુટી વિશે ખબર પડી, રાઈટ? આપણે પહેલેથી જ જાણીએ છીએ અને આપણે હંમેશા ઇન્ડિયન કંટ્રોલ્ડ લાઈફ જીવીએ છીએ, સંયમિત જીવન કહેવાય, એટલે કોઈ એક્સ્ટ્રા ખર્ચો નહીં, કોઈ એક્સ્ટ્રા એવા લુકઆઉટ્સ નહીં, રાઈટ? એક્સ્ટ્રા કોઈ દેખાડા નહીં, એવી આપણા બધાની લાઈફ છે ઇન્ડિયન્સ તરીકે, આ શ્યોર છે। એટલે અમેરિકામાં આજે પણ એવું એક લાસ વેગાસ નામનું સિટી છે કે જે 24 અવર લાઇટ બર્નિંગ કરે છે, 24 કલાક લાઇટો ચાલુ હોય, બરાબર? એટલે એવા વિધાઉટ થિંકિંગ કોઈ પણ એક્સપેન્સ આજે ઇન્ડિયન્સ ક્યારેય નથી કરતા। બાજુવાળાના ઘરમાં પણ જો લાઇટ એમનેમ ચાલુ રહી હોય ને તો આપણે સ્વિચ બંધ કરીને પછી નીકળીએ છીએ, એવી હેબિટ વાળા છીએ, રાઈટ? સો જસ્ટ એઝ ધ સિટીઝન આર ગિવન વેરિયસ ફંડામેન્ટલ રાઇટ, various fundamental duties were incorporated by constitutional amendments in 1976, right? duties 1976 માં એડ કરવામાં આવી છે, પહેલા હતી નહીં, not before independence, right? એટલે એવું છે કે મને મારા ઘરમાં એક સિમ્પલ અને ઈઝી એક્ઝામ્પલ આપું। સિયાન પ્લીઝ કમ હિયર, સીટ વિથ મી, come here Sian, sit with me, simple example abu, સિમ્પલ એક્ઝામ્પલ એવું છે કે મને મારા ઘરમાં જોરથી ટેપ વગાડવાની આદત છે, એટલે એટલું મોટું કે મારા આખા બિલ્ડિંગમાં નીચે રોડવાળા રોડ ઉપર ઉભેલા બધાને સંભળાવવું જોઈએ કે હું ગીત સાંભળું છું, બરાબર? ઘણા બધા આવા દેખાડાવાળા હોય છે, નમૂનાઓ, બરાબર? તો મને રાઈટ ચોક્કસ છે, પાછો આપણને કે મને ગમે ત્યાં વગાડવાનો રાઈટ છે, ચોક્કસ છે। પણ એના એક્ઝેક્ટ બાજુમાં નેબરમાં રહેવા વાળો કોઈ એક છોકરો જેની ઇમ્પોર્ટન્ટ 10th 12th ની એક્ઝામ હોય, બરાબર, તો એવા ટાઈમે એની શું ડ્યુટી છે કે ભાઈ ચોક્કસ વગાડે, પણ એટલો કે જેટલો બીજાને બાજુમાં ડિસ્ટર્બ ના થાય। આ ફંડામેન્ટલ રાઇટ્સ અને ડ્યુટીઝ બંને એક સાથે છે, તમે ચોક્કસ એન્જોય કરો તમારો રાઇટ, પણ સામે કોઈને ડેમેજ કરીને તમારે એ રાઇટ એન્જોય નથી કરવાનું, કોન્સ્ટિટ્યુશન આ કહે છે, રાઈટ? તમારા રાઇટ્સ એન્જોય કરો પણ બીજાના રાઇટ્સને ડિસ્ટર્બ કર્યા વગર, રાઈટ? ધ ફંડામેન્ટલ ડ્યુટી એઇમ્સ ટુ ઇન્કલ્કેટ લવ ઓફ નેશન, દેશને પ્રેમ કરો, રાષ્ટ્રપ્રેમ, નેશનલ ઇન્ટિગ્રિટી, સહકાર, વેરિયસ હાઈ આઈડિયલ્સ, એટલે આપણા જે નેતાઓ હતા, આપણા જે રાજપુરુષો હતા, જે કિંગ્સ હતા, એ બધા બહુ સરસ આઈડિયલ મૂકીને ગયા છે આપણા બધા ઉપર, રાઈટ? તો એ આઈડિયલને ફોલો કરો, એને જુઓ, એન્ડ વેલ્યુ અવેરનેસ એમોંગ ઇટ્સ સિટીઝન, ધેર બાય હેલ્પિંગ ઇન ડેવલપિંગ ધ નેશન, એવરી સિટીઝન ઓફ ઇન્ડિયા શુડ કન્ટ્રીબ્યુટ ટુવર્ડ્સ ધ પ્રોટેક્શન ઓફ નેશન્સ યુનિટી, ઇન્ટિગ્રિટી એન્ડ સુવિરેનિટી, સો દેટ ધેર રિમેન્સ પીસ, સિક્યોરિટી, કમ્યુનલ હાર્મની એન્ડ એકોર્ડ। કેવી રીતે? કે બાજુવાળો આપણી જોડે ઝઘડવા ના આવે, ફાઇટ કરવા ના આવે, કારણ કે જો તમે એના રાઇટ્સને કર્બ કરશો, કોઈ બી રીતે અટકાવશો, તો એ ઓપેસ તો કરશે ને તમને, તમારી સામે તો પડશે જ, ઓબ્વિયસલી, રાઈટ? અને એમાંથી કોન્ફ્લિક્ટ ઊભો થશે તો શાંતિ દૂર થઈ જશે, તો આપણી ફરજ શું છે? એડજસ્ટ કરીને ચાલવું। એટલે કિશોર કુમારનું બહુ જ સરસ સોંગ ચાલતું હોય અને હું જોરથી સારા જમાના વગાડું, બરાબર, મને તો મજા આવે પણ પેલાની મજા જતી રહે એ ના ચાલે। હા, એ વાત બરાબર છે, પણ અંદરથી તો ડિસ્ટર્બ થાય ને માઇન્ડ,
એ ક્યાં નકામો છે, જયારે હોય ત્યારે જ વગાડે છે, મારે મને ડિસ્ટર્બ કરે છે, હેરાન કરે છે, રાઈટ? ઇટ હેપન્સ. સો ધેટ દેર રિમેન્સ પીસ, સિક્યોરિટી, કમ્યુનલ હાર્મોની એન્ડ અકોર્ડ. ધ ફંડામેન્ટલ ડ્યુટીઝ આર ગીવન ઓન ધ ફર્સ્ટ પેજ ઓફ યોર ટેક્સ્ટ બુક. ઇફ યુ ચેક યોર ટેક્સ્ટ બુક, ઓન ફર્સ્ટ પેજ ઇટ ઇઝ ગીવન ફંડામેન્ટલ ડ્યુટીઝ. યુ કેન ચેક, રાઈટ? All it is again printed here. First, to abide by the constitution and aspect, respect its ideals, institution, the national flag, national anthem. એટલે તમારે કોન્સ્ટિટ્યુશન ના બધા રૂલ્સ ને સાથે લઈને ચાલવાનું છે. ડુ નોટ બ્રેક, રાઈટ? અને એનું રિસ્પેક્ટ કરવાનું છે. તમારા જે આઈડિયલ્સ છે આદર્શ આદેશના, એને સાથે રાખવાના છે. તમારે નેશનલ ફ્લેગનું, ઇન્સ્ટિટ્યુશન એટલે આપણા સિમ્બલ્સ, રાઈટ? નેશનલ ફ્લેગ, નેશનલ એન્થમ, એ બધાનું રિસ્પેક્ટ કરવાનું છે. ટુ ચેરિશ એન્ડ ફોલો ધ નોબલ આઈડિયલ્સ વિચ ઇન્સ્પાયર્ડ અવર નેશનલ સ્ટ્રગલ ફોર ફ્રીડમ. એટલે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, જે લોકોએ આપણી બલિદાન આપ્યું છે આપણને ઇન્ડિપેન્ડન્સ અપાવવા માટે પોતાના જીવનું, એને આદર્શ માનીને ચાલવાનું છે. નોટ નહેરુ, હા, નોટ ગાંધી નહેરુ, આઈ ડુ નોટ બિલીવ. એમને એક પણ સોટી પડી નથી આટલા વર્ષો સુધીમાં, અને પેલા લોકો એમનો જીવ આપી દીધો. કોણ મહાન? યસ. ટુ અફોર્ડ એન્ડ પ્રોટેક્ટ ધ સોવરેનિટી, યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા. ટુ ડિફેન્ડ ધ કન્ટ્રી એન્ડ રેન્ડર નેશનલ સર્વિસ વેન કોલ્ડ અપોન ટુ ડુ સો. ચલો હું એક ક્વેશ્ચન પૂછું. કાલે પાકિસ્તાન સાથે વોર થવાનું છે, અને તમારા લોકોની સર્વિસની જરૂર પડવાની છે, ગન, લાકડી, તલવાર, પથ્થરો જે હાથમાં લઈને સરહદ ઉપર જવાનું, કેટલા રેડી છે? ખાલી ખાલી નહીં, હું ટેસ્ટ કરીશ. હા, સરહદ પરની વાત તો દૂર રહી, મને કોઈ નીચે મારતું હશે ત્યારે હું તમને બચાવવા બૂમ પાડીશ. જોઉં છું કેટલા જણા આવે. ઓકે, સો ટુ રેન્ડર નેશનલ સર્વિસ એટલે આપણા બધાની ડ્યુટી છે કે કન્ટ્રીને જ્યારે આપણી જરૂર પડે, વી મસ્ટ બી રેડી ટુ વર્ક ફોર ઇટ. એવું જરૂરી નથી કે સરહદ પર જઈને લડવું, પણ કન્ટ્રીની અંદર પણ એવિલ્સ હોય, ડેવિલ્સ હોય, તો એની સામે ફાઇટ કરવું, એને અટકાવવા, રાઈટ? આપણી સામે જ કોઈ લેડીઝની હાથમાંથી કોઈ પર્સ લઈ જતું હોય, ને આપણે જોયા કરીએ, લૂંટી જતો હોય, કોઈને ગળામાંથી ચેઇન સ્નેચિંગ થતું હોય, એ ખાલી બૂમ પાડીએ એની સામે, રાઈટ? એ બૂમ મને નથી પાડવાની, પાછળ પડીને પેલા જાલી ચાર ઝાપટ મારવાની. ત્યારે પપ્પા મમ્મી શું શીખવાડે? યાદ હો, આપણે બધામાં નહીં પડવાનું. હા, રાઈટ ને? ઇઝ ઇટ રાઈટ ઓર રોંગ? યસ. કમ આઉટ ઓફ ઓલ ધીસ થિંગ્સ. ઓલવેઝ તમારી સામે ખોટું થાય તો એને પ્રોટેક્ટ કરો. ટુ પ્રમોટ હાર્મની એન્ડ સ્પિરિટ ઓફ કોમન બ્રધરહુડ અમોંગ ઓલ પીપલ ઓફ ઇન્ડિયા, ટ્રાન્સેન્ડિંગ રિલિજિયસ, લેંગ્વિસ્ટિક એન્ડ રિજનલ ઓર સેક્શનલ ડાયવર્સિટી. શું કર્યું છે? વર્ડ ફરી એક વાર રિપીટ કરું છું. ઇન્ડિયા ટ્રાન્સેક્ટિંગ, ટ્રાન્સેક્ટ એટલે ડિવાઈડ કરવું, ટુકડા કરવા. ટ્રાન્સેક્ટિંગ એટલે ટુકડા કરવા, રાઈટ? કઈ રીતે? ધર્મના ભેદભાવથી, રિલિજિયસ, લેંગ્વિસ્ટિક, ભાષાનો ભેદભાવ. આમી મરાઠી પેલો કે મહારાષ્ટ્રમાં જઈએ તો આપણે કે હું ગુજરાતી બે શું બગાડી લઈશ તું, તો એ લેંગ્વેજના બેઝ પર ઝઘડવાનું નથી, રાઈટ? એન્ડ રિજનલ એન્ડ સેક્શનલ ડાયવર્સિટી એટલે આપણા રિજન, એટલે આપણે ચોક્કસ, હું અમદાવાદી હોઉં તો મને અમદાવાદનો ગર્વ હોય, હું પોળનો હોઉં, ઢાલની પોળનો મને ગર્વ હોય, રાઈટ? ચોક્કસ હોય, પણ એના માટે એવું નહીં કે વાસણામ રહેવા વાળાને ધોઈ કાઢવાનું. હા, ઇટ ઇઝ નોટ લાઈક ધેટ, રાઈટ? એ પણ એટલો જ રાઈટ ધરાવે છે જેટલો તમે ધરાવો છો. સો રિસ્પેક્ટ એવરીવન. ટુ રિનાઉન્સ પ્રેક્ટિસ ઓફ ડેરોગેટરી ટુ ધ ડિગ્નિટી ઓફ વુમન, એટલે કોઈ પણ રીતે સ્ત્રીનું સન્માન કરો, પ્રોટેક્ટ કરો, રાઈટ? એટલે કોઈ પણ રીતે એને હાર્મ ના થાય. આનો મતલબ એવો પણ નથી કે સ્ત્રીને માથા પર બેસાડીને ફરો. અન્ડરસ્ટુડ ઓર નોટ? બોથ મેન એન્ડ વુમન હેવ ઇક્વલ રાઇટ્સ. આ બરાબર સમજી લેવાનું છે. એટલે ઘણા બધા ફેમિલીમાં આજથી 20-25 વર્ષ પહેલા બોયઝનું બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય,
છોકરો આવે તો સેલિબ્રેશન થાય, બરાબર? એટલે હું તમને સંભળાવ એકદમ ક્લિયરલી કહું કે બોય આવે ને તો પેડા વેચવામાં આવે, અને ગર્લ આવે ને તો જલેબી વેચે. છોકરી એટલે જલેબી કહેવાય, બરાબર? એટલે સીધી ના હોય, ગોળ ગોળ હોય, એવી ઇમેજ હોય. આ તમે ઘરે જઈને પૂછશો તો તમને દાદી ઘરે હોય ને, દાદા દાદી તો આવું કહે છે હું જે બોલ્યો. તો એવો ડિફરન્સ કેમ? હું એક જ સવાલ પૂછું કે છોકરો હોય કે છોકરી તો પેડા કેમ ના વેચે? વેચાય? ઇક્વાલિટી ક્રિએટ થાય? હા, એટલે પહેલેથી આ વસ્તુ ના હોવી જોઈએ કોઈનામાં પણ. અને હવે ટ્રેન્ડ બદલાઈ ગયો છે, હવે ગર્લ્સ નું ઇમ્પોર્ટન્સ બહુ જ વધી ગયું છે, વધારે પડતું. એટલે છોકરીઓ છોકરીઓ છોકરીઓ, એટલે બોયઝને તો ગણવામાં જ નથી આવતા. આ બંને સિચ્યુએશન આજથી 25 વર્ષ પહેલાની એ પણ રોંગ હતી, અને જે આજે છે એ પણ રોંગ છે. કોઈ પણ સમાજ, કોઈ પણ સોસાયટી, કોઈ પણ આપણું કન્ટ્રી એ મેલ અને ફિમેલના ઇક્વલ બેલેન્સથી જ ચાલે છે. જો બંનેમાંથી કોઈ એકનું ઇમ્પોર્ટન્સ વધારશો તો સોસાયટી ઇમ્બેલેન્સ થશે, બરાબર? સમજી લેજો. રામાયણ બધાએ લાસ્ટ યર જોઈ છે. કોઈ એવું જોયું? કોઈ એવું જોયું કે સીતા માતા પડદામાં અંદર બેઠા હતા? ના. ક્યાં બેઠા હતા રામાયણમાં? ભગવાન રામની સાથે રાજગાદી પર જોડે જ બેસે છે. જોયો છે ને સીન? બધાએ જોયો છે કે નથી જોયો? હા, છેલ્લે રામાયણ પૂરી, યસ, રામાયણ પૂરી થાય છે ત્યારે સીન આવે છે બંને એક જ સાથે રાજગાદી પર બેઠેલા હોય, બરાબર? વોટ ધેટ સીન ઇન્ડિકેટ્સ ઇઝ ઇક્વાલિટી ઇન અવર કલ્ચર. આપણા કલ્ચરની ઇક્વાલિટી બતાવે છે એ સીન રામાયણમાં. બીજું એક વસ્તુ બતાવે છે, મેં તમને પહેલા બી કહી હતી કે એક જ ભીલકુમાર અને ભગવાન રામ બંને સાંદીપની, અરે પેલા વાલ્મીકી મુનિના આશ્રમમાં સાથે જ ભણેલા છે. પેલો નથી બતાવતા, એનો ફ્રેન્ડ બતાવે છે દરિયા, પેલા ગંગા નદી પાર કરાવવા માટે. હા, એ બંને સાથે જ ભણ્યા છે. તો એ ઇન્ડિકેટ કરે છે કે એ સમયમાં કોઈ જાતનો ભેદભાવ નહોતો, રાઈટ? તો બધું કોઈ ઇન બિટવીન પીરિયડમાં આપણા ત્યાં એડ થઈ ગયું છે. એટલે હું ઘણી વાર સ્ટુડન્ટને શીખવાડું છું, મને કોઈ સવાલ પૂછે તો આ પડદા સિસ્ટમ આપણામાં બહુ રોંગ છે, બધાએ પડદા સિસ્ટમ રિમૂવ કરવા માટે. પણ પડદા સિસ્ટમ આવી કેમ? કોઈ વિચાર્યું છે ક્યારે? હિન્દુ કે મુસ્લિમમાં પડદા સિસ્ટમ આવી કેવી રીતે? ઘૂંઘટ. હેવ યુ થિંક ઓફ ઇટ? 1000 વર્ષ પહેલા આ સિસ્ટમ જ નહોતી. બટ એટ ધ ટાઈમ ઓફ મુસ્લિમ કિંગ્સ એટેક ઓન ઇન્ડિયા, જેટલા મુસ્લિમ કિંગ ભારત પર આવ્યા ને, મેં તમને વચ્ચે કહ્યું હતું આ કદાચ પોઈન્ટ ઉપર, મે બી આઈ ડુ નોટ નો, ઓકે, એ લોકોએ એટેક કર્યો. હવે એ લોકો ક્યારે એટ્રેક થતા હતા આપણી ફિમેલ્સથી? જ્યારે એમનો ફેસ જુએ ત્યારે. તો આપણે એ કિંગ્સને નહોતા રોકી શકવાના. તો વોટ વી ડન? એ વખતના આપણા જે બધા બુઝુર્ગો હતા, ઘરડા લોકો, એમણે શું કીધું કે કામ કરો, આપણો પડદો કરી દો, ઘૂંઘટ રાખીશું, ફેસ જોશે જ નહીં, તો કોઈ એટ્રેક્શન જ નહીં થાય, તો આપણી બધી જ માન મર્યાદા સચવાઈ જશે, આપણી ફિમેલને કોઈ ડેમેજ નહીં થાય. એટલે આ એપ્લાય કરવામાં આવ્યું ડ્યુ ટુ ઓવર મુસ્લિમ કિંગ્સ, શું કહેવાય એને એક્ઝેક્ટલી, અતિક્રમણ કહીએ ને, ઓવર, મને એક્ઝેક્ટ વર્ડ નથી યાદ આવતો અત્યારે, પણ એમનું જે વધારાનું અતિક્રમણ કહેવાય એને એક્ઝેક્ટ, એને રોકવા માટે આ પડદા સિસ્ટમ એપ્લાય થઈ હતી જ નહીં આપણામાં. વી ઇન ઇન્ડિયન્સ વી હેવ અ ઇક્વલ મેલ ઓર ફિમેલ, પહેલાથી, વર્ષોથી, હજારો વર્ષોથી, રાઈટ? અત્યારે નથી, પણ જે લોકો એમાં પહેલેથી ઓલ્ડ એજના લોકો એ જ માઇન્ડસેટથી ચાલે છે, એટલે અત્યારે લોકો એપ્લાય કરી છે. જોકે હવે તો કોઈ ઘરમાં નથી, ઓલમોસ્ટ પડદા સિસ્ટમ બધેથી જતી રહી છે. હા, જીન્સમાં આવી ગયા છે તો બધા, રાઈટ? તો બુરખો એનો જ એક પાર્ટ છે ને. હા હા, બુરખા એનો જ એક પાર્ટ છે, એબ્સોલ્યુટલી. To value and preserve the rich heritage of our composite culture, right? Apna composite culture na preserve karvu. Composite culture kaya sense ma? Language different che, apna festival different che, apna loko different che, alag alag religion na che, par chata bada ek sathe India ma rahe che. Ye apnu composite culture che.
to protect and improve the natural environment, including forest, lake, river, wildlife, and to have a compassion for living creatures. એટલે ક્યાંય બી જઈએ કોઈ બી જગ્યાએ અને પેલું નાનું ગલુડિયું કે બીજું કઈ આવે તો આપણે હળી જ કરીએ ને શું કરીએ ના ઓકે અને કોઈ માઉન્ટેન ઉપર ગયા હોય તો નામ લખીએ ને આપણું ત્યાં આગળ પથ્થર ઉપર કોઈ મોન્યુમેન્ટ જોવા ગયા હોય તો નામ લખીએ કે ના લખીએ તો લખવું જોઈએ કે નહીં લખવું જોઈએ નહીં લખવું જોઈએ રાઈટ વી શુડ ક્રિએટ અવર કલ્ચર અને જો ક્રિએટ ના કરી શકો તો એટલીસ્ટ પ્રિઝર્વ તો કરો જ જે બનાવીને ગયા છે એને સાચવો ટુ પ્રોટેક્ટ એન્ડ ઇમ્પ્રુવ ધ નેચરલ એન્વાયરમેન્ટ ઇન્ક્લુડિંગ ફોરેસ્ટ ટુ ડેવલપ ધ સાયન્ટિફિક ટેમ્પર હ્યુમેનિઝમ એન્ડ ધ સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરી એન્ડ રિફોર્મ જો હું તો આ સેન્ટેન્સને ફોલો કરું છું પહેલું જ શું લખ્યું છે શું ડેવલપ કરવાનું સાયન્ટિફિક ટેમ્પર ગુજરાતીમાં કહીએ તો વૈજ્ઞાનિક અભિગમ એટલે કોઈ બી વસ્તુ કોઈ પણ વસ્તુને સાયન્ટિફિકલી વિચારીને એપ્લાય કરો મેં તો મારે ત્યાં એપ્લાય કરી તમને બધું સાયન્ટિફિકલ માઇન્ડ ખુલે એટલે એક્સપેરિમેન્ટ કરાવું છું કે તમને વિઝન મળે કોઈ બીમાં રાઈટ તો કઈ બી વસ્તુને સાયન્ટિફિકલી એનાલાઇઝ કરીને એક્સેપ્ટ કરો હ્યુમેનિઝમ માનવતા વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હ્યુમેનિઝમ એટલે ઓનલી હ્યુમન્સ વેરી ગુડ વેરી ગુડ એટલે અહીંયા હ્યુમેનિઝમનો મતલબ એકલો માણસ માણસ માટેનો પ્રેમ નહીં જીવ સેવા એ શિવ સેવા એવું સૂત્ર અપનાવી લેવાનું કયું કમ્પેશન ટુ ઓલ લિવિંગ ક્રીચર્સ ઓફ ધી વર્લ્ડ દુનિયાના તમામ જીવતા ઓર્ગેનિઝમ એટલે ટ્રી પણ આવી ગયું એક ઇન્સેક્ટ પણ આવી ગયું બર્ડ પણ આવી ગયું એનિમલ્સ પણ આવી ગયું એનીથિંગ એ બધા માટે કેવું હોય દયાભાવ હોય એને હ્યુમેનિઝમ કહેવાય શું કહેવાય કે કોઈ પણ કારણ વગર હું એને ડેમેજ ન કરું ડિસ્ટ્રોય ન કરું વી કેન નોટ એક્સપ્લેન ટુ અધર્સ ધ સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરી એન્ડ રિફોર્મ એટલે એક ગલ પૂછા પૂછવું પડે રાઈટ અગર ક્યાં પૂછના હૈ પતા હૈ તો કિસ્સે પૂછના હૈ શું આવે છે એડ ગૂગલ ની આવે છે ને હા ઇન્ક્વાયરી એન્ડ રિફોર્મ ટુ સેફગાર્ડ પબ્લિક પ્રોપર્ટી એન્ડ ટુ એબ્ઝર્વ વાયોલન્સ સ્ટોપ એબ્ઝર્વ મીન્સ અટકાવો એટલે વાયોલન્સ નહીં કરવાની દરેક વસ્તુનો સમાધાન હોય જ છે સોલ્યુશન હોય જ છે ખાલી પીસફુલી એના વિશે વિચારવું પડે જો એક્સાઇટમેન્ટમાં વિચારીએ ને તો ક્યારે સોલ્યુશન મળે નહીં ઉલટાના વધારે ઉલઝી જઈએ રાઈટ એટલે એનું એક સિમ્પલ એક્ઝામ્પલ છે તમારી પતંગની દોરી હોય એની ગૂંચ વળી જાય બરાબર તો શું કરાય એને શાંતિથી એક 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 ઉકેલવી પડે ને અને આમ જોરથી કાઢી નાખવું તો તૂટી જાય કાં તો અને કાં તો શું થઈ જાય વધારે જોઈન્ટ થઈ જાય છૂટી જ ના પડે એટલે આ બધા રિલેશન્સ આ આ પતંગની ગૂંચ જેવા હોય એને શાંતિથી બેસીને શું કરવી પડે સુલઝાવવી પડે તો એનો ઓલવેઝ પોઝિટિવ રસ્તો મળે ટુ સ્ટ્રાઈવ ટુવર્ડ્સ એક્સિલન્સ ઇન ઓલ સ્પીયર્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ કલેક્ટિવ એક્ટિવિટી સો દેટ ધ નેશન કોન્સ્ટન્ટલી રાઈઝ ટુ હાયર લેવલ ઓફ એન્ડેવિયર એન્ડ અચીવમેન્ટ બહુ સરસ કીધું છે સ્ટ્રાઈવ ટુવર્ડ્સ એક્સિલન્સ ઇન ઓલ સ્પીયર્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ કલેક્ટિવ એક્ટિવિટી તમે જે કરો છો શું છે બધી કલેક્ટિવ એક્ટિવિટી હું કરું છું એ કઈ છે કલેક્ટિવ એક્ટિવિટી સાથે મળીને કરું કે જેનાથી આપણે દેશને ક્યાં લઈ જઈએ હ્યુજ અચીવમેન્ટ પર નંબર 11 હુ ઇઝ અ પેરેન્ટ ઓર અ ગાર્ડિયન ટુ પ્રોવાઈડ ઓપોર્ચ્યુનિટી ફોર એજ્યુકેશન ટુ હિઝ ચાઇલ્ડ ઓર એઝ ધ કેસ મે બી વોર્ડ બિટવીન ધ એજ ઓફ 6 and 14 યર્સ એટલે તમારા બાળકોને જે મિનિમમ 6 to 14 યર્સ નું એજ્યુકેશન મળે એ જોવાની પણ ડ્યુટી છે પેરેન્ટ્સની રાઈટ 6th January is celebrated as a fundamental duties day
in India. Of all these duties, some duty are backed by the law. The person violating it can be sentenced. A teacher should make efforts so that the student follow the duties and they become aware and conscientious. It is our duty and responsibility as a citizen to see that various social evil and customs prevailing in the society should be eradicated, like untouchability, drudgery, child labor, woman exploitations, dowry, female feticide, ill customs, superstitions. આ બધું દૂર કરવાનું છે. કોઈક ના કોઈ રીતે વચ્ચેના જે પીરિયડ ગયો 1000 થી 2000 ની સેન્ચુરીમાં, એ આપણી અંદર આ બધા સિસ્ટમ આવી ગઈ. હકીકતમાં એવી હતી નહીં. ફોર એક્ઝામ્પલ, સતી પ્રથા લઈએ, બરાબર, તો એવું કમ્પલસરી નહોતું કે ફિમેલને મરી જ જવું પડે. એને કમ્પલસરી બનાવી દેવામાં આવી. સતી એ પ્રથા હતી કે કોઈ બી વાઇફ પોતાના હસબન્ડ વગર ન જીવી શકે, બરાબર, એકલી ના રહી શકે. તો એટલા માટે એ પોતાની જાતને પણ એની સાથે એક્સેપ્ટ કરી દીધી કે હું પણ ડેથને સ્વીકારી લઉં જોડે ને જોડે. પણ એને આપણે કસ્ટમ તરીકે બનાવી દીધું કે ના, નામ મરે ને તો જબરજસ્તી એને આગમાં નાખી જ દેવાની, સતી માતા કી જય, સતી માતા કી જય કરીને. ધેટ ઇઝ અ એવિલ પ્રેક્ટિસ, રાઈટ? અને આપણને આ બધી સતી પ્રથા હતી કે દૂધ પીતી સિસ્ટમ હતી, આજથી 150 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા કે 300 વર્ષ પહેલા બનેલી કોઈ બી ઘટના આપણે ક્યાંથી જોઈ? કોઈએ જોઈ આમાં તમારામાંથી? એક જણાએ લાઈવ જોયું એવું છે કોઈ પણ? કોઈ પણ નહીં. ક્યાંથી ખબર પડી કે આવું હતું? તમને ભણાવવામાં આવતી હિસ્ટ્રીમાંથી. તો તમને એવું નથી લાગતું કે આ હિસ્ટ્રી ખોટી પણ લખાઈ હોય? તમને એવું લાગતું નથી કે આ હિસ્ટ્રી ખોટી લખાઈ હોય? એટલે આખું ઇન્ડિપેન્ડન્સ થયા પછી એ જે કોમ્યુનિસ્ટ ગવર્નમેન્ટો છે, જેને વામપંથીઓ કહેવાય, લેફ્ટ વાળા, જે વેસ્ટ બેંગોલ ને કેરાલામાં રૂલ કરે છે, એ લોકોની વાત કરું છું. એમના એવા સ્પેશિયલ એ વખતના લોકો હતા જેમણે આખી ઇન્ડિયાની હિસ્ટ્રી રોંગ ટ્રાન્સક્રિપ્ટ કરી છે, એકદમ ખોટી લખી. જે સાચી હિસ્ટ્રી હતી, એટલે એનું એક્ઝામ્પલ આપું કે સૌથી વેલર કિંગ્સ આપણા હતા એ વખતના મહારાણા પ્રતાપ, તો એના વિશે ઓછું લખવામાં આવ્યું હોય, અને અકબરને મહાન રાજા બતાવવામાં આવ્યું. સમજો છો હું જે કહી રહ્યો છું? બરાબર સમજણ પડે છે બધાને? એટલે અકબરને મહાન બતાવવામાં આવ્યું, એટલે આપણા કલ્ચરને ડાઉન બતાવવા માટેનો એફર્ટ હોય. આ બધા એફર્ટ્સની પાછળ આવું છે સતી પ્રથા, કે આપણા કલ્ચરને ડાઉન બતાવવું. અને એ લોકોએ જ આ બધી વસ્તુને હાઇલાઇટ કરીને કોઈ એક ઘટના પરથી એમણે આખું આવું જ બનતું હતું એવું લખી દીધું. જો હું તમને સમજાવું કે જો ખરેખર મારું લોજિક બધા સમજો, સાંભળવા જેવું છે, જો ખરેખર સતી પ્રથા હોત તો આપણામાંથી કોઈ જીવતું હોત ખરું? કારણ કે આપણા દાદી 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 જ ના હોત તો આપણે કેવી રીતે આવ્યા હોત? સેટ થાય છે મારું લોજિક? જો આપણા જ બધા પરદાદાઓ સતી પ્રથા જ એપ્લાય કરતા હોત બધા જ, બરાબર, આપણા ત્યાં એવી એવિલ પ્રેક્ટિસ હતી એવું માની લઈએ આપણે, તો આપણે જન્મ્યા હોત? અત્યારે આપણામાંથી એક પણ હોત? નવી જનરેશન જ ક્યાંથી આવે? બધા બોયઝ જ હોત, ગર્લ્સ હોત જ નહીં. જો સતી પ્રથા જ હોત, જો દૂધ પીતી જ હોત, બરાબર, કે દૂધ પીને મારી જ નાખતા હોત, એ વખતની એવિલ પ્રેક્ટિસ જો ખરેખર જ હોત તો આપણામાંથી એક પણ માણસ જીવતો ના હોત અત્યારે. હોત જ નહીં, કારણ કે બધા મેલ જ હોત, જો ફિમેલ બધી મરી જ જતી હોત તો. આર્ગ્યુમેન્ટનો જવાબ કોઈની પણ પાસે નથી. એટલે એ લોકોને આપણા કલ્ચરને લો બતાવવાનું હતું. વામપંથી ઓર લેફ્ટિસ્ટ આર પ્યોરલી બ્રિટિશ, એટલે એ લોકો આપણા કલ્ચરને ડાઉન બતાવવા માટે આ રીતની હિસ્ટ્રી લખી છે. આવનારા બે સમયમાં સાચી હિસ્ટ્રી લખાઈ રહી છે, જે હવેના લોકો છોકરાઓ ભણશે, બરાબર. યુ વિલ સી, નરેન્દ્ર મોદી ગવર્નમેન્ટ ઇઝ ચેન્જિંગ ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. પ્રાઇમ મિનિસ્ટર આપણે આના માટે એફર્ટ કરી રહ્યા છે, બરાબર. આખી હિસ્ટ્રી ફરી લખાશે, અને એમાં કિંગ હર્ષવર્ધન, આપણા સમ્રાટ અશોક, બરાબર, એવા વેલર કિંગ્સ જેમણે ખરેખર બહાદુર હતા, બરાબર, એમની ગાથા લખવામાં આવશે, બરાબર. મહારાણા પ્રતાપ છે, સાંભાજી છે, રાઈટ, શિવાજી છે, એમની સ્ટોરી લખવામાં આવશે. તમે મને એવું સમજાવો કે જો તાનાજી ના જોયું હોત તો તાનાજી કોણ છે ખબર હોત ખરી તમને? કે આટલા બહાદુર હતા એ ખબર પડે ના? એટલે અલ્ટિમેટલી જે હિસ્ટ્રી આપણને ભણાવવામાં આવે છે ને, આપણા મગજમાં એ જ પરમેનન્ટ સેટલ થાય છે. એટલે મારા પપ્પા, એમના પપ્પા, એ લોકો આ જ હિસ્ટ્રી ભણ્યા છે, એટલે આપણને એમણે એવું જ સમજાવ્યું કે આવું તો હતું જ આપણા ત્યાં,
બરાબર, પણ હતું તો પછી દાદીના લગ્ન કેવી રીતે થયા, દાદી કેવી રીતે મળ્યા દાદાને? ઇઝ ઇટ પોસિબલ? જો દૂધ પીવડાઈ દીધું હોત એ જ સમયમાં દાદા દાદીના પપ્પાએ, તો દાદી આયા જ ક્યાં હોત? દાદી ના હોત તો પપ્પા ના હોત, ને પપ્પા ના હોત તો આપણે બી ના હોત, ના હોત ને? એગ્રી ઓર નોટ? એગ્રી કરશો? એટલે તમારા બધા ફ્રેન્ડ સાથે આર્ગ્યુમેન્ટ કરવાની, બધા જ ફ્રેન્ડ સાથે, કે આનો જવાબ હોય તો લાવો, જેને આ હિસ્ટ્રી લખી છે ને ડફોડ બનાવવા માટે લખી છે આપણને, રાઈટ? એટલે હું તો માનતો જ નથી કે આમાંની કોઈ પણ પ્રથા આપણા ત્યાં આપણા કલ્ચરમાં હતી. કોઈ એક જગ્યાએ કોઈ એક ઘટના એવી હોઈ શકે જેને એ લોકોએ એક્સપાન્ડ કરી દીધી, હાઇલાઇટ કરી દીધી, મીડિયા કરે છે ને બતાવવા માટે એવું, રાઈટ? હા ચલો આગળ જઈએ. કારણ કે હું બહુ સ્ટોન્ચ ઓપોનન્ટ છું, એટલે હું આ વિષય ઉપર અડધો કલાક નહીં, ચાર કલાક લેક્ચર આપી શકું, ચાર કલાક લેક્ચર આપી શકું આ ટોપિક ઉપર. ડેફિનેટલી હું મારા કલ્ચરનો જબરજસ્ત પ્રમોટક છું. તમે જોયું નહીં મેથ સાયન્સ બધાની બુકમાં આપણા ઇન્ડિયન મેથેમેટિશિયન ને ઇન્ડિયન સાયન્ટિસ્ટ મૂક્યા છે, મૂક્યા છે ને, એક કે ફોરેનનો નથી. બુક જોઈ હોય તો જોઈ લેજો. ઓકે, સો દિસ ડ્યુટીઝ આર ડાયરેક્ટિવ ઇન કન્વેઇંગ અસ ધેટ વોટ એઝ અ સેન્સિબલ એન્ડ અવેર સિટીઝન મસ્ટ ડુ. એટલે આ બધું આપણું લોજિક ડેવલપ કરે છે. હવે નવી જનરેશનમાં તમારે નક્કી કરવાનું કે મારે શું કરવું જોઈએ, વોટ ઇઝ રાઈટ એન્ડ વોટ ઇઝ રોંગ, રાઈટ? ઇફ સિટીઝન પ્રપોગેટ ધ ઇમ્પોર્ટન્સ એન્ડ યુટિલાઇઝેશન ઓફ ફંડામેન્ટલ ડ્યુટીઝ, ધેન ફ્યુચર સિટીઝન ડેવલપ ધ ફિલિંગ ઓફ નેશનલ રિસ્પોન્સિબિલિટી. એટલે આજે જે વાક્ય 20 મિનિટમાં મેં કીધા ને, એ તમને લાઈફ ટાઈમ યાદ રહેવાના છે, એવું સમજી લેજો. આ 20 મિનિટ્સના લેક્ચરમાં જે કીધું એ લાઈફ ટાઈમ યાદ રહેવાનું છે. આપણું કલ્ચર પ્રોસ્પર જ હતું, છે અને રહેશે, કારણ કે આ માટીમાં જેવું કંઈક છે કે દર 10 વર્ષે નરેન્દ્ર મોદી પેદા થશે અને એને કોઈ રોકી પણ નહીં શકે, રાઈટ? એટલે પાલડીમાંથી પેદા થાય, કાં તો વાસણામાંથી થાય, કાં તો નારણપુરામાંથી થાય, કાં તો બીજે ક્યાંયથી પણ થાય, પણ થશે ડેફિનેટ છે. ઇન્ટરનેશનલ બ્રધરહુડ જસ્ટ એન્ડ એક્સપ્લોઇટેશન ફ્રી સોસાયટી. એટલે આપણે તો પહેલેથી એક્સપ્લોઇટેશન ફ્રી જીવીએ છે. એક્સપ્લોઇટેશન કોણ કરી રહ્યું છે? ફોરેન કંપનીઝ, બરાબર. કુછ મીઠા હો જાય હો જાય કરીને ઉધરસવાળી ગોળીઓ અને ચોકલેટો આપણને પધરાય પધરાય કરે છે, અને એ લોકો 5,000 કરોડનો 10,000 કરોડનો પ્રોફિટ કરીને અહીંયાથી લઈ જાય છે. મજા એ લોકો કરે. આપણું જ દૂધ, આપણી જ ખાંડ, બરાબર, આપણા ત્યાંથી જ કોકો મિક્સ કરીને આપણને ખવડાવે, કુછ મીઠા હો જાય. પછી હવે નવું સ્લોગન આવ્યું છે ને એની જોડે, કુછ અચ્છા હો જાય. હા, નાઉ થર્ડ પોઈન્ટ ઓફ ધીસ ચેપ્ટર ઇઝ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. સી, વર્ડ ઇટસેલ્ફ ઇન્ડિકેટ્સ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ. એટલે આ એક ડાયરેક્શન છે, કમ્પલ્ઝન નથી. એટલે કોઈ બી રાજ્ય, ચાહે સીએમ હોય કે પીએમ, એમને આ કરવું જ પડે એવું ક્યાંય નથી. પણ કોન્સ્ટિટ્યુશને એમને આપ્યું છે, ડાયરેક્ટ કર્યું છે કે ભાઈ જો આટલા આટલા કામો છે જે તમે રૂલમાં આવો તો કરવા જોઈએ, બરાબર. તમે કેટલું કરો છો, તમારું બજેટ કેટલું છે, ટેક્સ કેટલો આવે છે, એમાંથી કેટલું કરવા જવું છે, તમે ડિસાઇડ કરો. અમે તો તમને ખાલી ગાઈડ કરીએ છીએ. ધેટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. લેટ્સ રીડ આઉટ. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ હેવ બીન ઇન્કોર્પોરેટેડ ઇન ધ ચેપ્ટર 4 ઓફ ધીસ ચેપ્ટર 4 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. The objective of the directive principle of state policy is to guide the present and future center and state government in the policy making in various policy related field. These principles are directive. The state is not bound to fulfill them, but it's the moral responsibility of the state to keep this principle in the center for framing any policy. The main objective of this principle is to see that any political, social and economic justice should be available to all, such as social structure should be established. એટલે કેવું સ્ટ્રક્ચર બને કે જે બધાને હેલ્પફુલ થાય. એના માટે આપણે અત્યારે માં અમૃતમ યોજના લઈ શકીએ, જેમાં બધાના ફ્રી ઓપરેશન થાય, 5 લાખ સુધીના બધાના ઓપરેશનનો ખર્ચો
ગવર્મેન્ટ ઉપાડે છે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર બી. ધેટ્સ અ ગુડ સ્ટેપ, વેલકમ સ્ટેપ ફોર ઓલ, રાઈટ? બહુ ફાયદો છે, ઘણા બધા ગરીબોને એનાથી ફાયદો મળે. તો જેની પાસે ઇન્કમ નથી એને પણ એવી જ ફેસિલિટી મળે જેવી જેને ઇન્કમ છે એને મળે છે. તો એ બહુ જ વેલકમ સ્ટેપ છે કે આજે એ વસ્તુ ખરેખર બની રહી છે. For the fulfillment of objective and aims of this state, the principles serve as a guideline. There is no provision in constitution to implement this principle of law. એટલે આ કમ્પલસરી કરવું એવું ક્યાંય નથી લખ્યું. આ ફક્ત ગાઈડન્સ છે, રાઈટ? This fundamental principle do not provide any legal support or legal right. Then also, the framing and administering the laws of state, these are fundamental. Dr. Baba Saheb Ambedkar, to rule the regime, these principles are the foundations. It means an attempt to establish political democracy in our constitution. Political democracy is incomplete without social and economical democracy. The Indian constitution has included directive principle of state policy in the four section of amendment. The kind of country that we want to create, the kind of society we want to construct, that vision is reflected in this directive policy. The directive principle are actually directions given by the constitution to the union and state government to adopt such policy that would help to establish an unbiased society in our country. એટલે એવું કલ્ચર બને જેમાં કોઈની પણ સાથે ભેદભાવ ના થાય, બધાને ઇક્વલ રાઇટ્સ મળે, બધાને ઇક્વલ હેલ્પ મળે, જે કંઈ થાય એ બધા માટે થાય, કોઈ એકને. એટલે મિનિસ્ટરને વધારે ફેસિલિટી મળે, આપણને ઓછી, એવું ના ચાલે. તમે જુઓ, એક બીજું એક સરસ સ્ટેપ ગવર્મેન્ટે લીધું કે આપણું ખાવાનું આટલું મોંઘું થાય છે, આપણી એક ડીશ ઘરની 100 રૂપિયાની થાય જમો ત્યારે, બરાબર, અને એ લોકોને પાર્લામેન્ટમાં 5 રૂપિયામાં ભોજન મળે, 5 રૂપીઝ પર ડે ગવર્મેન્ટે બંધ કરી દીધું. મોદી ગવર્મેન્ટ આફ્ટર 2019 સ્ટોપ ધીસ પ્રેક્ટિસ. એમને કીધું કે અમને તો વધારે પગાર મળે છે ગરીબો કરતા, તો વાય શુડ વી પે ફ્રોમ વી શુડ નોટ પે ફ્રોમ અવર ઓન પોકેટ, અમારા પોતાના ખિસ્સામાંથી કેમ ના પે કરીએ. એટલે એને રૂલ કેન્સલ કરી નાખ્યો અને આજે જે માર્કેટ રેટ કે પ્રાઇસ છે એ જ રેટથી પાર્લામેન્ટની અંદર પણ ફૂડ અવેલેબલ થાય છે. એક્સ્ટ્રા ફેસિલિટી બંધ. આવનારા ટાઈમમાં ગવર્મેન્ટ એવો લો લાવે છે કે જે મિનિસ્ટર્સ છે બધાનું પેન્શન હોય છે, લાઈફ ટાઈમ એમને મળે. તો પછી એના માટે કામ કેટલા વર્ષ કર્યું? 5 યર્સ. તમારો ટર્મ પીરિયડ કેટલો? તો તમને બેનિફિટ બી કેટલા વર્ષ મળે? તમે રિટાયર થાવ એની સાથે પેન્શન બી બંધ હવેથી આવશે. ઇટ ઇઝ ગોઈંગ ટુ ઇમ્પ્લિમેન્ટ, રાઈટ? બધા માટે. એટલે બધા માટે ઇન ધ સેન્સ જે લોકોને એક્સ્ટ્રા બેનિફિટ મળે છે. ફોર એક્ઝામ્પલ, મારો બ્રધર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એ જોબ કરે છે, તો એનું પેન્શન એને પ્રમાણે મળે જ, અથવા એને એને જે પ્રમાણે ગ્રેજ્યુટી મળતી હોય એનો પીરિયડ પત્યા પછી જોબનો એ મળશે. સરકારી લાભો બંધ. ગવર્મેન્ટ ઓફિસર અને ગવર્મેન્ટના જેટલા પણ પાર્લામેન્ટ મિનિસ્ટર એમના લાભો બંધ થઈ જશે. ગવર્મેન્ટ જોબવાળાને નહીં, જોબવાળાને મળે. મિનિસ્ટર્સ મેઇન, મિનિસ્ટર, એમએલએ, એમપીઝ એ બધાના બેનિફિટ બંધ. કોર્પોરેટર્સ બંધ, રાઈટ? Where we were? Sir? Yes? Civil servant na bhi ban thi jaye. Na, civil servant na nahi ban jaye. Then also the framing and administering the law of the... Bhimrao Ambedkar, are you? Okay. Okay. Indian constitution has included directive principle of state policy in the four section of the amendment. The kind of country that we want to create, the kind of society we want to construct, the vision is reflected in this directive policies. The directive principle are actually directions given by the constitution to the union and state government to adopt such policy that would help to establish an unbiased society in our country. The primary aim of this principle is to establish a social system based on social, economic and political justice. This principle are about the implementation of the objective and ideal present in the preamble. This principle are not included in the Constitution of India.
दिस प्रिंसिपल डू नॉट सर्व लीगल राइट और लीगल बैकिंग और लीगल यूटिलाइजेशन। એટલે આ જે લખ્યું છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ એ કોઈ એક્ટ નથી કે આ કરવું જ પડે, એને એ કોઈ એક્ટનો સપોર્ટ પણ નથી, આ ફક્ત ગાઈડન્સ છે। એટલે જેમ હું તમને ગાઈડ કરું કે આટલું આટલું કરવું જોઈએ, હવે તમારે કરવું કે ના કરવું કોના પર હોય, તમારા પર। તમે કરો તો બેનિફિટ થાય, રિઝલ્ટ મળે, એવી રીતે હું જો કરું એઝ અ મિનિસ્ટર તો મને વોટ વધારે મળે અને ફરી વખત મને ઇલેક્ટ થઈને આવવા મળે, રાઈટ? એટલે આ એક ગાઈડન્સ છે। For proper administration of the state, these principles are channelized. This principle incorporate such right as required for the overall development of mankind. Now, these are the directive principle divided into various sections. First, principle related to economic policy. Country ni pan ek economic policy hoy. Jem apna ghar ni hoy. Apne bhi ghar nu income expenditure manage kariye, pachi saving thaye, badhu store kariye future mate, right? सेम गवर्नमेंटनी पण होय, હવે કેવી હોવી જોઈએ એનું ગાઈડન્સ છે। ફોર ધ મોડિફિકેશન ઓફ ઇકોનોમિક પોલિસી ધેર આર સર્ટેન પ્રિન્સિપલ વિચ આર ગિવન બિલો। ફર્સ્ટ, ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ, જે બહુ જ અઘરો ટાસ્ક છે। એટલે ગરીબ અને પૈસાવાળો બધા ઇક્વલ બનાવવાના કેવી રીતે થાય, તો એવી કોઈક એક્સ્ટ્રા ઓપોર્ચ્યુનિટી એ પુઅર પીપલ માટે ઊભી કરવી પડે। જે ડાઉન ટ્રોડન વિમેન્સ છે ગામડાની અંદર, જેનો વિકાસ નથી થયો વુમેનનો, તો એના માટે એક્સ્ટ્રા બેનિફિટ કે ફેસિલિટી પ્રોવાઈડ કરવી પડે જેનાથી એનું ડેવલપમેન્ટ થાય, રાઈટ? યસ, ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ એન્ડ રિસોર્સ અમોંગ ઓલ ક્લાસીસ ફોર ધ વેલફેર ઓફ ઓલ ધ સિટીઝન, રાઈટ? ફર્સ્ટ ક્લિયર, સેકન્ડ, એટલે મેં હમણાં જે માર્ક કાર્ડનું કીધું ને એ ઇક્વલ આમાં જ આવે, રાઈટ? Assets and production of resource should not be distributed to certain group or section. This should be administered by the state. Assets and production of resource should not be distributed to certain group or section. એટલે ઘણી વાર ન્યૂઝપેપર માં વાંચતા હોય, સરકારે 5 રૂપિયામાં અદાણીને લાખો વીઘા જમીન આપી દીધી, બરાબર? આવા જે ન્યૂઝ સાંભળો ને એને સમજવાનું એ આની સાથે રિલેટેડ છે। કેમ કેમ ભાઈ, એને કેમ આપી દીધી? હવે ત્યાં આગળ બે વસ્તુ છે। એઝ અ કોમન પીપલ, એઝ અ કોમન પીપલ હું એ ફેસિલિટી કે ડેવલપમેન્ટ નથી કરી શકવાનું, તો જેની પાસે પૈસા છે, જેની કેપેસિટી છે, એને હું ડેવલપ કરવા આપું તો વધારે બેનિફિટ થાય। એટલે તમે કચ્છમાં જાઓ ને તો મુદ્રાપોર્ટ કેટલાય જોયો છે કોઈએ? એનીવન સીન મુદ્રાપોર્ટ? 65 કિલોમીટર લાંબો છે આખું, કેટલા? હા, એટલે અમદાવાદ થી મહેસાણા જાઓ ઓલમોસ્ટ એટલું ખાલી મુદ્રા પોર્ટ છે, એટલી જમીન ગવર્મેન્ટે એને આપી છે પોર્ટ ડેવલપમેન્ટ માટે। 65 કિલોમીટર લેન્થ, રાઈટ? તો કેટલી જમીન આપી મફતના ભાવમાં? તો ભાઈ મફત જ આપે ને, કારણ કે ત્યાં કઈ થતું જ નતું, દરિયામાં કિનારે શું થાય, કઈ જ ના થાય। તો એવી ખારી જમીન આપી જેમાં એને પોર્ટ ડેવલપ કર્યો ભાઈ। એટલે બધા એમાં બેકસાઇડ ક્યારે છાપવામાં ના આવે કે ભાઈ જમીન ખરાબ હતી, ત્યાં કોઈ ક્રોપ નહોતો થતો, એટલે બધી ડેવલપ કરી આપી ના, છાપામાં તો એટલું જ આવે, 5 રૂપિયામાં વીઘા જમીન આપી દીધી, એટલે બધાને એક્સાઇટ કરી નાખે કે જો ગવર્મેન્ટે ખોટું કરી નાખ્યું, રાઈટ? એટલે દરેકનો પ્લસ માઇનસ હોય, કેપેબલ છે એને જ પોર્ટ ડેવલપ કરવા આપે, આપણને કહે કે ચલો સાબરમતીમાં એક નાનું પોર્ટ બનાવજો ને સૌરભભાઈ, તો સૌરભભાઈ બનાવી શકવાના છે સાબરમતીમાં પોર્ટ? શું એક ખાડો બી ના ખોદી શકે, ખોદી ના શકે ને? તો જેની કેપેસિટી છે એને જ આપશે, રાઈટ? ધીસ શુડ બી એડમિનિસ્ટર્ડ બાય ધ સ્ટેટ, લખ્યું છે કે આનું ધ્યાન કોને રાખવાનું છે? સ્ટેટે રાખવાનું છે। ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક ફોર બોથ મેન એન્ડ વુમન, સરખું કામ સરખા પૈસા, મેલ હોય કે ફિમેલ હોય। પ્રોવિઝન ફોર ગુડ હેલ્થ ફોર લેબરર્સ વર્કિંગ એટ પ્લેસીસ શુડ બી ક્રિએટેડ। Because of financial constraint of men, women and young children, working at unhygienic places or where health matters are retorted should not be allowed to happen. બહુ સરસ કન્સેપ્ટ, વાસણાની ઝૂંપડપટ્ટી જોઈ છે કોઈએ પહેલા અને હવે જોઈ છે? શું થઈ ગયું ત્યાં આગળ? ત્યાં આગળ બિલ્ડિંગ બની ગયા, ફેસિલિટી ગવર્મેન્ટે આપી, ઝૂંપડપટ્ટી જતી રહી, ગંદકી જતી રહી, જતી રહી, નારણપુરા જાઓ લખુડી તલાવડી,
આખી તલાવડીમાં બધી બિલ્ડિંગ્સ બનાવી દીધી, મારા મોટા ભાગે એક એક ઘરમાંથી સ્ટુડન્ટ્સ મેં ભણાયા છે આખી તલાવડીના, એટલે એક પણ ગરીબ છોકરો બાકી નહીં. કોઈને પણ જઈને પૂછો તો આંગળી પકડીને મારા ક્લાસમાં લઈને આવે, એટલા બધા ઓળખે ઝૂંપડપટ્ટીના છોકરાઓ. હવે હું વિચારું એ વખતે, ના ના હું અમને ના ભણાવું તો શું થાય, પૈસા નથી આપતા, ફી ઓછી છે, થાય એવું? એવું ના કરાય ને, ઇક્વલ રાઈટ, રાઈટ આવે જ ને, ડેફિનેટલી ડેફિનેટલી આવે. લેટ મી એક્સપ્લેન. હવે બીજો આસ્પેક્ટ એટલે ધ અધર સાઈડ ઓફ ધ કોઈન સમજાવું છું. તમે વાસણામાં જાઓ, બિલ્ડિંગ નવું મસ્ત બનાવી આપ્યું, હવે ત્યાં નીચે જશો ને, આટલી સરસ બિલ્ડિંગમાં જ્યાં ઘરને વ્યવસ્થિત બનાવી શકાય તો બી એ લોકો ઉપરથી ખાટલા લઈને નીચે સુઈ જાય છે. હજુ બી નજર કરી આવજો. તો તમે કોઈનો સ્ટ્રક્ચર આપી શકો પણ એ વ્યક્તિને તો બદલી, એટલે એ જ રીતે રહેવા ટેવાયેલો છે તો એ ખાટલામાં મહેલમાં સુવાડો ને તો એ ખાટલો પાથરીને જ ઉંદર ઊંઘશે. તમે એને રાજગાદી આપો ને તો બી એને ખાટલો જ જોઈએ. હા, એટલે એક જૂની જૂની સ્ટોરી હતી કે એક રાજાને છે ને એક ભિખારણ સાથે પ્રેમ થઈ ગયો, એટલે માંગવા વાળી, અને એને મહેલમાં લઈ આવ્યો, રાણી બનાવી દીધી. હવે રાણી બનાવીને રાખી, 56 પ્રકારના ભોગ આપ્યા મસ્ત જમવા માટે. પેલી એ ખાધું ને એને રાતના પેટમાં દુખાવો ઉભર્યો. એને કેટલા બધા રાજવૈદ્યોને બોલાયા, કારણ કે રાજાને બહુ માનીતી રાણી થઈ ગઈ, બોલાયા એની ઈલાજ કરવા માટે, પણ કોઈનાથી મટ્યું જ નહીં. પછી એક સામાન્ય માણસને રોડ ઉપરથી કીધું કે મારી પાસે આનો ઈલાજ છે, કે બોલાઈ આવો એને, કે એટલે લઈ આવ્યા. એને કીધું કે એક કામ કરો, એને એક રાત માટે છોડી દો મહેલમાંથી. એને છોડી દીધી, જવા દીધી. બીજા દિવસે સવાર આવી તો એ સાજી થઈ ગઈ એકદમ. એટલે પેલું પૂછ્યું કે શું કર્યું, તો કે કઈ નહીં, એને એક વાટકો આપ્યો મેં, અને એ 10 જગ્યાએ ઘરમાં માંગીને લઈ આવી, અને પછી એને ખાધું એટલે એનો પેટનો દુખાવો મટી ગયો. એ ટેવાયેલી હતી શેનાથી, બધા ઘરેથી લઈને ખાવાની, તો એને રાજમહેલના પકવાન આપો ને તો પણ કંઈ થયું નહીં. એટલે મેં તમને જે કીધી કે ફેસિલિટી આપી, તમે બધું એમના માટે કર્યું, પણ જે હેબિટ એમને પડી ગઈ છે એ હેબિટ તમે બદલી શકતા નથી. અન્ડરસ્ટુડ? State should provide cooperation in administration of industrial unit by laborers. Protection of children, youth against exploitation and against moral and material abandonment, and to live in a healthy and dignified environment. This principle should be developed by state. એટલે છોકરાઓનું એટમોસ્ફિયર, ભણવાનું વાતાવરણ એકદમ સરસ હોય, એને ગમે એવું હોય, રાઈટ? હવે અત્યારે તમને એમ કહું કે સરકારી શાળામાં એડમિશન લેવાનું છે, જાઓ ભણવા, કેમ ના જાઓ? શું હોય ત્યાં? એ એટમોસ્ફિયર ના હોય સાહેબ, શું વાત કરો છો, ના મળે ને, રાઈટ? એગ્રી? રિલીફ? યસ, થેન્ક યુ ધ્રુવી. રિલીફ એન્ડ લીવ એટ ધ ટાઈમ ઓફ ડિલિવરી શુડ બી પ્રોવાઇડેડ ટુ વુમન. વર્કર્સ ઇન્સ્યોરન્સ, બોનસ, મેટર્નિટી લીવ. હમણાં જ એક મહિના પહેલા ગવર્મેન્ટે આ રૂલમાં ચેન્જ કર્યો, જો યાદ હોય તો. પહેલા મેટર્નિટી લીવ 28 વીકની હતી, એટલે ફિમેલને બચ્ચું આવવાનું હોય ત્યારે એને 28 વીકની કે એવી કંઈક રજા પહેલા ઓછી મળતી હતી. ગવર્મેન્ટે અત્યારે 3 ઘડી કરી દીધી, એ લગભગ 9 મહિના રજા આપી દીધી ઓફિશિયલ વિથ સેલરી. એક્ટમાં ચેન્જ લાવ્યો સરકારે. સો ધીસ ઇઝ અ વેલકમ સ્ટેપ કે ફિમેલની હેલ્થને શું કરે છે, કારણ કે એને નેસેસરી છે. એ કમ્પલસરી જ્યારે એને બેબીને બોર્ન આપે તો 1 વર્ષ સુધી એની સાથે એને રહેવું પડે, કામ ના કરી શકે. તો એ સમજીને એને વર્ક ફ્રોમ હોમની ફેસિલિટી અલાઉ કરી અને મેટર્નિટી લીવ અલાઉ કરી. ધીસ ઇઝ અ વેલકમ સ્ટેપ. જસ્ટ હજુ 15-20 દિવસ પહેલા જ ન્યૂઝમાં આવ્યું છે. ન્યૂઝ પેપર વાંચો ને તો બધાથી અપડેટેડ રહો. રોજ 15 મિનિટની હેબિટ પાડો ન્યૂઝ પેપરની. બધાને રિક્વેસ્ટ છે નહીં જોવાનું.
નેગેટિવ ન્યૂઝ નહીં જોવાના. મેં એવી ટેવ પાડી હતી છોકરાઓને કે જે પોઝિટિવ ન્યૂઝ છે ને કાપીને એને ન્યૂઝપેપર તમારી એક નોટબુક બનાવો એમાં લખતા જાઓ, ચોટાડી દો રોજે, અને બુક રાખવાની કાંઈ. બહુ સરસ હેબિટ પડશે, ટ્રાય કરજો. ગ્રેજ્યુટી એન્ડ અધર લીગલ રાઇટ્સ, કે ભાઈ ધારો કે 60 યર કે 58 યર છે, કોઈ રિટાયર થઈ ગયો, હવે પછી કામ ના કરી શકે, બરાબર, તો પાછળની લાઈફ એની કેવી રીતે જાય? કે બધા 58 યર મરી જાય એવું તો થાય નહીં, તો એને એવો કોઈક બેનિફિટ મળવો જોઈએ કે જેનાથી એની પાછળની લાઈફ એક્સટેન્ડ થાય. એટલે આપ એક્સ્ટ્રા ઇન્સ્યોરન્સ, બોનસ, મેટર્નિટી લીવ, ગ્રેજ્યુટી, આ બધા લીગલ સપોર્ટ અથવા લીગલ એક ફ્રેમવર્ક બને એક્ટનું, જેમાં બધી વસ્તુ એપ્લાય થાય. રાઈટ? ટુ ઓર્ગેનાઇઝ એગ્રીકલ્ચરલ એન્ડ એનિમલ હસ્બન્ડરી ઓન મોડર્ન એન્ડ સાયન્ટિફિક લાઇન્સ એન્ડ ટુ પ્રોહિબિટ ધ સ્લોટર ઓફ કાઉઝ. જુઓ, બરાબર સમજો, અન્ડરલાઇન અન્ડરલાઇન ધીઝ વર્ડ્સ. ડાયરેક્ટિવ પ્રિન્સિપલમાં લખેલું છે, શું શું કરવાનું છે? સ્લોટર ઓફ કાઉઝ એન્ડ અધર યુઝફુલ મિલ્ક પ્રોડ્યુસિંગ કેટલ, એટલે ગાયની હત્યા ના કરવી એવું સરકારે પણ કોન્સ્ટિટ્યુશનની અંદર લખેલું છે. સી, અંતવાય આપણા દેશમાં બેફામ ગાયની હત્યા થાય છે. રાઈટ? ઇટ શુડ બી સ્ટોપ. એવું યાદ રાખવાનું, ગાય છે ને તો જ ઇન્ડિયાનું કલ્ચર છે. આવું બરાબર સમજી લેજો. જે લોકો ન સમજતા હોય તો આખો એક લેક્ચર ગૌ પાલન ઉપર સમજાઈશ, કેમ એટલું ઇમ્પોર્ટન્ટ છે, અતથી લઈને ઇતિ સુધી આખો એક લેક્ચર. અ ડ્રાફ્ટ શુડ બી ડ્રોન ફોર ધ લાઈવ સ્ટોક બ્રીડ લાઈક ડોન્કીઝ, બુલોક્સ, કાઉઝ ફોર હાલ્ટિંગ ધ સ્લોટર. એટલે જેટલા કોઈને બી પીડા આપો ને, બહુ સાદો નિયમ છે, તમે ફેસબુક ઉપર બધા મારા સ્લોગન જોયા હશે, બરાબર, તમે કોઈને પીડા આપો તો તમને પીડા 100% મળવાની છે, એવું લખીને જ રાખવાનું કે આજે મારા ભાઈબંધનું હાર્ટ ને દુખાડ્યું છે તો કાલ સવારે મારું દુખવાનું જ છે. એવું રેડી રહેવાનું, કોઈને કંઈ પણ બોલો, કંઈ પણ હર્ટ કરો, એક જીવાત પણ મારી નાખો તો પણ. રાઈટ? રિમેમ્બર, ઇક્વલ લીગલ રાઇટ્સ ટુ ઓલ. સ્ટેટ શુડ ઓર્ગેનાઇઝ ફ્રી લીગલ સર્વિસીસ ટુ ધ ડિઝાયર્ડ સિટીઝન હુ આર ફાઈનાન્શિયલી ફેબલ એઝ વેલ એઝ ઇનકેપેબલ ઇન ગેટિંગ સો. બધાને લીગલ રાઇટ્સ મળવા જોઈએ. આ શું છે? જરા પોઈન્ટ નાનો છે, સમજાવી દઉં તમને. સપોઝ કોઈ કેસ થાય છે, મારી પાસે કોર્ટમાં કેસ લડવાના પૈસા નથી, તો ઓલવેઝ ત્યાં આગળ સરકારી વકીલ હોય. તમે પિક્ચરોમાં જોયું હશે, સરકારી વકીલ યે કહે રહે હૈ, યે કહે રહે, આવું સાંભળ્યું હશે. એ સરકારી વકીલ એટલે કોણ? જેને ગવર્મેન્ટ પે કરે, મારે એને કંઈ પે કરવાનું નથી. ડેફિનેટલી કરી શકાય. ઓએમજી જોયું છે ને, પરેશ રાવલ જાતે પોતે બને છે, પણ એમાં સર્ટેન લિમિટેશન છે કે તમે એકવાર કેસ હારી જાવ તો તમે ઉપર ના લડી શકો, પછી એની લિમિટેશન છે. સો ધીસ ઇઝ ઇક્વલ લીગલ રાઇટ ટુ ઓલ. નાઉ પ્રિન્સિપલ રિલેટેડ ટુ સોશિયલ પોલિસી. પંચાયતીરાજ પ્રિન્સિપલ રિલેટેડ ટુ ઇન્ટરનેશનલ એન્ડ પોલિટિકલ પોલિસીઝ. પંચાયતીરાજ શુડ બી એસ્ટાબ્લિશ બાય ધ સ્ટેટ. જો આમાં લખેલું છે કે પંચાયતીરાજને રિમૂવ નથી કરવાનું. ફોર વિચ પ્રોપર લીડરશીપ ઓફિસર્સ એન્ડ ફાઈનાન્શિયલ એડ શુડ બી પ્રોવાઈડેડ ટુ કન્ડક્ટ ધ વર્ક ઇન ફ્રી વે. સોરી, માય મિસ્ટેક. પ્રિન્સિપલ રિલેટેડ ટુ સોશિયલ પોલિસી. વીકર સેક્શન ઓફ ધ સોસાયટી દેટ ઇઝ ધ શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ, બેકવર્ડ ક્લાસ, એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિક રાઇટ ટુ બી કન્ફર્ડ વિચ શુડ બી ટેકન ઇન કન્સર્ન બાય ધ સ્ટેટ. એટલા જ માટે સરકારે 25% પ્રોવિઝન કર્યું છે કોઈ બી ક્લાસમાં. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બનાવ્યો છે, જેના બેઝ પર તમારા ક્લાસમાં 25% લોકો ફ્રીમાં ભણે છે. કોઈ પણ સ્કૂલમાં કોઈ પણ ક્લાસ 25% ઇઝ રિઝર્વ ફોર બેકવર્ડ ક્લાસ પીપલ. હા, એડમિશન કોઈ નથી લેતું એ જુદી વસ્તુ છે, પણ એ લઈ શકે છે. એ લોકો ઈચ્છે કે મારે A1માં ભણવું છે, છોકરો ઝુંપડપટ્ટીનો, તો હી કેન કમ એન્ડ ટેક એડમિશન ફ્રી ઓફ ચાર્જ.
they should be protected against social exploitation and injustice. Uniform civil code should be the concern for all the citizens of the country, thereby dispersing and administering justice to all, which should be taken in concern by the state. Steps should be taken for social justice in matter of marriage, divorce, adoptions. Adoption इतने कोई ने adopt करूँ कोई बालक child adoption करे ना गोद ले yes. Juvenile इतने act for the people below 18 years एने juvenile क्या भाई 18 वर्ष से ऊँचा लोगों माटे कायदो एने juvenile act क्या भाई asset and property by the state. Suppose तुम्हें by mistake 18 years पहला कोई वो crime करी दी तो ये सेमा लड़वा मावे तो एना कोई ने फांसी ना थाय पण एना रिस्ट्रिक्शन से ने स्पेशल एवी प्लेस मा मोकली देवामा आवे अलग करी ने समाज थी राइट जे ए कोई ने डैमेज ना करे एने जुवेनाइल एक्ट कहेवाय એટલે દિલ્હી માં જે રેપ કેસ બન્યો ને નિર્ભયા 2012 માં એમાં એક આરોપી જ્યારે બન્યો ત્યારે એ જુવેનાઇલ એટલે અન્ડર 18 હતો તો એને 10 યર્સ ની ઇમ્પ્રિઝનમેન્ટ થઈ ફાંસી ના થઈ બીજા બધાને થઈ ગઈ રાઈટ The state should make provision for the support and education in matter, right to employment, old age, illness or inauspicious situation, poverty, etc. Now, third one, principle related to international and political policy. Panchayati Raj should be established by the state for which proper leadership officer and an officer talati appoint karvo, sarpanch banavo, gamdama, right? Financial aid and a support karvo, paisa apva ke janadi. એ વિલેજ ને રન કરી શકે શુડ બી પ્રોવાઇડેડ ટુ કન્ડક્ટ ધ વર્ક ઇન અ ફ્રી વે ધ સ્ટેટ શુડ સેપરેટ ઇટ્સ સર્વિસ ફ્રોમ કોઓપરેટ માઇન્ડેડનેસ એન્ડ ઇટ શુડ બી ઇન લિબર્ટી સો ધેટ જજીસ કેન બી ઇમ્પાર્શિયલ ફિયરલેસ એન્ડ કરેજિયસ ઇન રેન્ડરિંગ જજમેન્ટ ધ સ્ટેટ શુડ મેક એટેમ્પ્ટ ટુ એટેન ઇન્ટરનેશનલ પીસ સિક્યોરિટી ટુ એસ્ટાબ્લિશ ફેર રિલેશન બિટવીન નેશન એન્ડ ટુ ઇન્ક્રીઝ રિસ્પેક્ટ ઓફ ઇન્ટરનેશનલ લો Principle related to education and cultural policy. Free and compulsory education for the children belonging to the age group between 6 to 14 years of age is mentioned in the constitution and it was the fundamental right to education. To preserve and protect state heritage, art, fact, monument, cultural places, art and building. એટલે તમને ઘણી વાર એવો સવાલ થાય કે ગવર્નમેન્ટ આ ટાઉન હોલ ટાગોર હોલ બધું કેમ બનાવે કેમ જરૂર તો કલ્ચર ડેવલપ કરવું એ પણ એની જ ફરજમાં આવે કોર્પોરેશનની એટલે એ ગવર્નમેન્ટે એ બનાવવું પડે ગાર્ડન બનાવે બગીચા બનાવે તમારા ડેવલપમેન્ટ માટે રાઈટ કદાચ ગુજરાતનું આ આપણું જે એલિસ બ્રિજ કોન્સ્ટિટ્યુઅન્સી છે ને જે એમ આપણો વિધાનસભા વિસ્તાર કહેવાય એને રાઈટ એક જ એવો છે જેમાં હાઈએસ્ટ બગીચા છે હાઈએસ્ટ ગાર્ડન ઇન ધીસ એરિયા આખા ગુજરાતમાં આટલા ગાર્ડન ક્યાંય પણ નથી તમે ચેક કરવું હોય તો કરી શકો દર 100-200 મીટર એક ગાર્ડન આવશે ચેક કરવું હોય તો કરજો ફરીને ધીસ ઇઝ ધ ઓનલી કોન્સ્ટિટ્યુઅન્સી સર કયો એરિયા મતલબ પેલો લો ગાર્ડન વાળો આપણો એરિયા લેલિસ બ્રિજ બધું જ આવી ગયું નવરંગપુરા થી લઈને અહીંયા પાલડી સુધી બધું વાસણા સુધી એવરીથિંગ ઇટ્સ અ એલિસ બ્રિજ કોન્સ્ટિટ્યુઅન્સી એના પછી નારણપુરા કોન્સ્ટિટ્યુઅન્સી બદલાઈ જાય એનું રીઝન હતું કે એક ટાઈમ પર એક કમિશનર અમદાવાદમાં એવો હતો કે જેને મોર્નિંગ વોકનો જબરજસ્ત એ હતો એટલે એના ઘરની બહાર નીકળે ને જો એને જોઈએ એટલે બધી જગ્યાએ એને ગાર્ડન બનાવી દીધા જેટલી એક્સ્ટ્રા પ્લેસીસ કોર્પોરેશનની પડેલી એ બધી જગ્યાએ ગાર્ડન ડેવલપ કરી નાખ્યા ટુ પ્રિઝર્વ એન્ડ પ્રોટેક્ટ સ્ટેટ હેરિટેજ હા સોરી આ થઈ ગયું ને આપણે હા ધ સ્ટેટ શુડ પ્રોટેક્ટ ધીસ કલ્ચરલ હેરિટેજ પ્લેસીસ ફ્રોમ ડિસ્ટોર્શન રોબરી Transitioning, disposal, and deterioration, the state should have the aim of preserving the cultural and historical legacies. એટલે આપણા જે મ્યુઝિયમ બને એ શેના માટે બને આપણી લેગેસીને સાચવવા કે આપણા વારસો શું હતો પેઇન્ટિંગ બને જૂની આર્ટ ગેલેરી બને આ બધું એના માટે હોય રાઈટ એને પ્રોટેક્ટ કરવા માટે આપણા કલ્ચરને લૂંટફાટ રોકવી ડિસોર્શન
કલ્ચરલ હેરિટેજ એટલે કોઈ લૂંટી ના જાય, આપણી એન્શિયન્ટ મૂર્તિ હોય કોઈ લઈ જાય નહીં, બહાર વેચી નાખે નહીં ફોરેનમાં, આ બધું જોવું પડે ને. નાવ પ્રિન્સિપલ રિલેટેડ ટુ હેલ્થ પોલિસીસ, પબ્લિક વેલનેસ એન્ડ હાઇજીન શુડ બી પ્રોવાઇડેડ અલોંગ વિથ પ્રોવિઝન ફોર બેટર ન્યુટ્રિશન એન્ડ હેલ્થ એમ્યુનિટી ફોર ધ પીપલ બાય ધ સ્ટેટ. પ્રોહિબિશન ઓન હાર્મફુલ ડ્રગ્સ, હાર્મફુલ સોફ્ટ ડ્રિંક્સ એન્ડ ડ્રગ્સ શુડ બી ડન બાય ધ સ્ટેટ. This should be further banned as it will create health hazard for the public. To preserve the environment with latest amendments, thereby taking care of the forest and vegetation, should be the policy of the state. એટલે હેલ્થ પોલિસીમાં મેં અત્યારે એમ તમને કહ્યું આવી ગયું, માં કાર્ડની, માં અમૃતમ યોજના ને માં કાર્ડ. હાઇજેનિક એન્વાયરમેન્ટ શુડ બી મેન્ટેન ઇન વર્કિંગ એરિયાઝ ઓફ લેબર, લેબર જ્યાં કામ કરતા હોય એ હાઇજેનિક હોવું જોઈએ. દે શુડ હેવ ધ દે શુડ હેવ સોશિયલ કલ્ચરલ ડેવલપમેન્ટ એટ ધ ટાઈમ ઓફ લેઝર. એન્ટરટેનમેન્ટ પ્રોવિઝન શુડ બી ધેર ટુ મેન્ટેન મેન્ટલ હેલ્થ. ધીસ પ્રોવિઝન શુડ. Who's that? This provision should be kept in concern by the state. Thus, this principle provides guidance to the state to take lead towards establishment of equal, just and social order without any exploitation. The directive principle envisages future society. They guide us to the direction that we should go and lead us to our destination. The upliftment of society and protection of society will be taken care by the state. Fundamental rights limit the state leadership while directive principle extends state leadership. Fundamental rights make the extensive democracy while directive principle of society and finance impart aim for interrelation democracy. એટલે બધાનો એકબીજાના વિકાસ જે કરવો હોય, ડેવલપમેન્ટ એકબીજા સાથે, એના માટે આ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ફોલો કરવા જોઈએ એવું અત્યારે કહી રહ્યા છે. ધેર ઇઝ નો ઓપોઝિશન બિટવીન ધેમ, બોથ ઓફ ધેમ કમ્પ્લીટ ઇચ અધર. એટલે આ બંને ઓપોઝ નથી, પણ બંને એકબીજાને કમ્પીટ કરે છે, રાઈટ? એકબીજાને પૂર્ણ કરે છે, કમ્પ્લીટ કરે છે. ક્લિયર?